બિલ્ડિંગમાં કુલ ચોવીસ પરિવારો રહેતા હતા ઘણા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે પોલીસ ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે બચાવ કામગીરી ચાલી રહી છે જેસીબીની પણ ઘટના સ્થળે બોલાવી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે નવી મુંબઈ મ્યુનિસિપલ કમિશનર કૈલાશ શિંદેએ જણાવ્યું હતું કે આ ઇમારત આજે સવારે પાંચ વાગ્યા પહેલા ધરાશાયી થઈ હતી આ ગ્રાઉન્ડ ત્રણ માળની ઇમારત છે જે સેક્ટર ઓગણીસ શાહબાસ ગામમાં છે એ ત્રણ માળની ઇમારત હતી બાવન લોકો સુરક્ષિત રીતે બહાર આવ્યા હતા અને બચાવી લેવામાં આવ્યા છે તેમની હાલત હાલ સ્થિત છે આ દસ વર્ષ જૂની ઇમારત છે તપાસ ચાલી રહી છે જે પણ દોષિત ઠરે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક બિલ્ડિંગની બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું હતું અને અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા આ ઘટના ગ્રાન્ટ રોડ રેલવે સ્ટેશન નજીક આવેલી ચાર માળની ઇમારત રૂબીનીસા મંજિલમાં સવારે અગિયાર વાગે બની હતી મુંબઈ બ્રિગેડના જણાવ્યા અનુસાર બીજાને ત્રીજા માળની બાલ્કની તથા સ્લેબનો ભાગ તૂટી પડ્યો હતો અને કેટલાક ભાગ જોખમી રીતે લટકી ગયેલા હતા શાન્યુ સેવન હંમેશા સિંચાઈની સાથે